જન વિદ્યાર્થી મિત્રો બીસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજનો ટોપિક ચેપ્ટર નંબર ત્રણ શ્રેણિક કોન્સેપ્ટ એમસીક્યુ પાર્ટ ટુ ચલો વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે શું કરીએ સ્ટાર્ટ કરીએ હવે પાર્ટ ટુ છે એની અંદર નિશ્ચાયકનો કોન્સેપ્ટ લઈ લીધો છે સાથે સાથે શ્રેણિકનો કોન્સેપ્ટ લઈ લીધો છે બંનેનો મિશ્ર કરી દીધો છે બરાબર કારણ કે નિશ્ચાયક અને શ્રેણિક કો કમ્બાઇન એક જ ચેપ્ટર કરી શકાય ચલો તો પેલો કોન્સેપ્ટ કયો છે તો અહિયાં પેલો કોન્સેપ્ટ આપણે લેવાનો છે ચોરસ શ્રેણિકનો નિશ્ચયક ચોરસ શ્રેણિકનો નિશ્ચયક ચોરસ શ્રેણિકનો નિશ્ચયક એટલે कक्षा આપણે કેવી આપી હોય કોઈપણ શ્રેણિક શ્રેણીક આપે હોય એ બરાબર એ આઈઝી કક્ષા એન બાય એન પ્રકારની હોય એટલે કે ટુ બાય ટુ કક્ષા હોય થ્રી બાય થ્રી કક્ષા હોય ફોર બાય ફોર કક્ષા હોય તો આવી પ્રકારની કક્ષા આપેલી હોય તો એ પ્રકારનું શ્રેણિક શું કહેવાય ચોરસ શ્રેણી કહેવાય અને ચોરસ શ્રેણિક હોય તો જેનો નિશ્ચાયક મેળવી શકાય કેમ આપણે વાત થઈ ગયેલી છે નિશ્ચાયક હંમેશા કેવો હોય ચોરસ જ હોય કેમ હાર જેટલી હોય એટલા જ શું હોય સ્તંભ હોય પરફેક્ટ ઓકે એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર શ્રેણીકની અંદર એ બી સી એન ડી અહીંયા જોઈ શકો છો કક્ષા કેટલી છે આની બે હાર અને બે સ્તંભ ટુ બાય ટુ કક્ષા આપેલી છે તો આ શ્રેણીકનો નિશ્ચાયક આપણે શોધોએ તો નિશ્ચાય કે એઝુકા ટુ નિશ્ચાયક માટે એ બી સી એન ડી અગ્રવિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ ઓકે ઓકે તો આ વસ્તુ આપણી પાસે છે મૂલ્ય શોધું હોય તો પણ મળી શકે છે કેપિટલ એ બરાબર ધારો કે વન ટુ થ્રી ફોર તો કે આ શ્રેણી છે એનો નિશ્ચાયક શોધો શું શોધો નિશ્ચાયક તો નિશ્ચાયક એટલે બે ઊભી લાઈનો વચ્ચે દર્શાવી દેવાના વન ટુ થ્રી એન્ડ ફોર ચલો કેટલા થાય ચાર માઇનસ કેટલા છ માઇનસ બે થાય તો આ ચોરસ શ્રેણિક છે એનો આપણે શું મળ્યો નિશ્ચાયક અને નિશ્ચાયક શું આપે મૂલ્ય આપે શું આપે મૂલ્ય તો એ બીજના કોન્સેપ્ટ હેઠળ કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે સત્ય વિધાન નિશ્ચાય કે ચોરસ શ્રેણી છે નિશ્ચાય કે શ્રેણી સાથે સંકળાયેલ એક સંખ્યા છે નિશ્ચાય કે ચોરસ શ્રેણી સાથે સંકળાયેલ એક સંખ્યા છે પરફેક્ટ ધ્યાન રાખજો આપણી પાસે શ્રેણિક સાથે નહીં ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા કહેવાય ચોરસ શ્રેણિક હોય તો જ એનું નિશ્ચાયક મળી શકે અને તો જ એનું મૂલ્ય મળી શકે માટે ઓપ્શન કયો સી પરફેક્ટ ઓકે ચોરસ શ્રેણિક હોય તો જ એનો નિશ્ચાયક મળી શકે નહીં તો મળી શકે નહીં નેક્સ્ટ એમસીક્યુ ચલો કેપિટલ શ્રેણિક આ પ્રમાણે આપેલું હોય એ ઘરનો નિશ્ચાયક એકસો પચીસ આપેલો હોય તો આલ્ફા બરાબર શોધો વર્ષો પહેલાં પૂછી ગયેલો છે ચલો ધારો પહેલાં જે કોન્સેપ્ટ આપ્યો એને જુઓ એ ઘરનો શું આપ્યો છે નિશ્ચાયક અહીંયા એક કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનો બરાબર જુઓ સો ટ્રેક તરીકે એની એન ઘાતનો નિશ્ચાયક હોય તો નિશ્ચાયકની કેટલી ઘાત થાય એન ઘાત થાય એની એન ઘાતનું શું કરવાનું નિશ્ચાયક લો તો નિશ્ચાયકને કેટલી થાય એનઘાત થાય કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું તો અહીંયા શું છે એનો ઘન તો એનો ઘન છે એનો નિશ્ચાયક બરાબર કેટલા આપેલા છે એકસો ને પચીસ પરફેક્ટ તો આ એકસો પચીસ આપણને આપેલા છે જો લેજો એકસો ને તો કે એ ઘન ની જગ્યાએ શું થાય નિશ્ચય એનો ઘન બરાબર એકસો ને પચીસ માટે નિશ્ચાયક એનું મૂલ્ય કેટલું થઈ ગયું એકસો પચીસ છે કોનો ઘન કહેવાય પાંચનો ઘન માટે નિશ્ચય કે બરાબર કેટલા થઈ ગયા પાંચ પરંતુ આપણે આ શોધવાનું છે ના સાહેબ શું શોધવાનું છે આલ્ફા તો આલ્ફા શોધવા માટે અહીંયા જોઈ લો નિશ્ચાયક એ શોધવો પડે આનું તો નિશ્ચયક કે લઈ લો બરાબર કેટલા થઈ ગયા પાંચ જોઈ શકો છો આલ્ફા ટુ ટુ આલ્ફા આલ્ફાનો સ્ક્વેર માઇનસ બે ચાર બરાબર કેટલા પાંચ માટે આલ્ફા બરાબર કેટલા થઈ ગયા નવ માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય નવનું વર્ગ મૂળ દો કેટલા થાય પ્લસ ઓર માઇનસ ત્રણ ઓકે ઓકે તો ઓપ્શન કયો આવે સી આવે કોન્સેપ્ટ કયો પકડવાનું છે કેપિટલ એની એન ઘાત હોય એનો નિશ્ચાયક લો હોય નિશ્ચાયક નિશ્ચાયકની કેટલી ઘાત થાય એન ઘાત થાય આપણે અહીંયા એ ઘનનો નિશ્ચયક હતો તો મેં શું કર્યું નિશ્ચાયકની ત્રણ ઘાત કરી દીધી બરાબર એકસો પચીસ હતા એકસો પચીસ કોનો ઘન કહેવાય પાંચનો ઘન પ્લસ પાંચનો ઘન માટે નિશ્ચાયક એ પોતે શું થઈ ગયા પાંચ હવે આ શ્રેણિક આપ્યો છે એના ઉપરથી આપણે શું શોધવાનું છે આલ્ફા તો આ શ્રેણીકનો અમારે શું લેવાનો છે નિશ્ચાયક નિશ્ચાયક બરાબર કેટલા પાંચ વિશરણ કર દો આલ્ફાને કરતાં બનાવો પ્લસ ઓર માઇનસ ત્રણ પરફેક્ટ ઓકે ચલો નેક્સ્ટ ટાઈમ શીખ્યું નેક્સ્ટ ટાઈમ શીખ્યું માટે ઓબ્જેક્શન કરી દો કયો ટોપિક આપ્યો છે યસ કોન્સેપ્ટ પાછો બીજો છે કોનો છે કોન્સેપ્ટ ઉપનિશ્ચાયક અને સેનો સહવયનો ઉપનિશ્ચાયક અને સહવય ચલો ત્યારે પહેલાં કોન્સેપ્ટ જોઈ લઈએ બરાબર श्रेणी એ બરાબર આપણને આપેલા હોય એ વન વન એ વન ટુ એ વન થ્રી બીજી અરોડ એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એન્ડ એ થ્રી થ્રી આ પ્રકારે આપણને શ્રેણિક આપે છે એ શ્રેણીકનો ઉપનિશ્ચાયક અને સહવે શોધવાની વાત કરે ટૂંકમાં અનશું લેવો પડે મારે નિશ્ચય એ વન વન એ વન ટુ એ વન થ્રી એ ટુ વન ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એન્ડ એ થ્રી થ્રી આ પ્રકારનું એક નિશ્ચય આપેલો છે આ નિશ્ચયકનો ઉપનિશ્ચાયક શોધો કોન્સેપ્ટ પહેલો ઉપનિશ્ચાયક ઉપનિશ્ચાયક ઓલરેડી તમે જાણો છો છતાંય આપણે રેબેક મારે દઈએ છીએ ચલો ધ્યાન ઉપનિશ્ચાયક કોને કહેવાય ઉપનિશ્ચાયક એટલે કે કોઈ પણ ઘટક આપણે પકડો કોઈ ઘટક આપેલો હોય કોઈ એક ઘટક હોય ઘટક અને તે ઘટકની તે ઘટકની હાર અને હાર અને સ્તંભને દૂર કરતા દૂર કરતા મળતા નિશ્ચાયક નિશ્ચાયક ને શું કહેવાય ઉપનિશ્ચાયક કહેવાય જેમ કે અહીંયા એ વન વન છે એ વન ઉપનિશ્ચાયક કયો થાય એ વન વનનો ઉપનિશ્ચાય એટલે શું કરવાનું એ વન વન છે એની હાર કેન્સલ કરી દો અને સમ કેન્સલ કર દો બાકીનો જે આ ભાગ વધ્યો એને શું કહેવાય એ વન ઉપનિશ્ચાયક કહેવાય તો કયો થાય એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી ટુ એન્ડ એ થ્રી થ્રી થાય જો અહીંયા એ થ્રી ટુ આપેલા હોય એનો ઉપનિશ્ચાયક કીધો હતો અહીંયા હાર અને સમ કેન્સલ કર દો બાકીના ઘટકો જો લો એ થ્રી ટુ છે એનો ઉપનિશ્ચાય કયો થાય ઉપનિશ્ચાયક તો એની હાર કેન્સલ કરી દો સમ કેન્સલ કરી દો બાકીના ઘટકો વધ્યા તે કયા કયા તો એ વન વન એ ટુ વન એ વન વન એ ટુ વન એ વન થ્રી એ ટુ થ્રી એ વન થ્રી એન્ડ પરફેક્ટ તો આ થ્રી ટુ નો શું કહેવાય ઉપનિશ્ચાયક છે ઉપનિશ્ચાયકનો કોન્સેપ્ટ આપણો ક્લિયર કોઈપણ ઘટક લેવાનો એ ઘટકની હાર અને સમને માત્ર શું કરવાના દૂર કરવાના અને જે બાકીનો નિશ્ચાયક વધે એને શું કહેવાય એ મૂળ ઘટકનો ઉપનિશ્ચાયક કહેવાય પરફેક્ટ ઓકે સહ અવયવ સહ અવયવ સહઅવયવ કોને કહેવાય તો ઉપનિશ્ચાયક જે આપણને આપેલું હોય ઉપનિશ્ચાયક ઉપનિશ્ચાયકને માઇનસ વનની આઈ પ્લસ ઝી વડે ગુણતા તે ઘટકનો તે ઘટકનો સહ અવયવ મળે સહ અવયવ મળે પરફેક્ટ ધ્યાન રાખજો જેમ કે અહીંયા જ વાત કરીએ એ વન વન છે એનો ઉપનિશ્ચય કદો વન વન એનો અર્થ પહેલી હાર પહેલો સ્તંભ આઈ એને જે શું દર્શાવે છે આઈ એટલે શું દર્શાવે હારનો ક્રમ દર્શાવે જે એટલે શું દર્શાવે સ્તંભનો ક્રમ દર્શાવે છે પરફેક્ટ અહીંયા ત્યાં રાખી દો એ વન વન છે એનો સહવય મારે શોધવો છે ડાયરેક્ટ તો શું કરવાનું તો અહીં જો લો એ વન વન તો માઇનસ વનની કેટલી લખવાનું આઈ વન જે પણ વન ધેટ ઇઝ આઈ ધેટ ઇઝ ઝી અને આપણો ઉપનિષ્ચેક કયો મળે તો ચલો એ વન વનનો ઉપનિષ્ચેક મળે તો વન વન પકડો હાર અને સમ કેન્સલ કરો મૂકી દો એ ટુ ટુ એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી ટુ અને એ થ્રી થ્રી તો આ શું થઈ ગયું એ વન વનનો સહવય થઈ ગયો ધારો કે એ થ્રી સહવય સહવયવ મારે શોધવો છે એ થ્રી ટુનો એટલે અહીંયા શું લખવાના એ થ્રી ટુ એ થ્રી સહવયનો સહ અવયવ ત્યાં રાખજો એ થ્રી સહવય કયો થાય તો માઇનસ વન દેટ ઇઝ આઈ ધેટ ઇઝ જે આઈ અને અહીંયા શું લખવાનો જી થ્રી પ્લસ ટુ પરફેક્ટ કમ્પ્લીટ હવે થ્રી ટુ છે એની હાર કેન્સલ કર દો દોસ્તમ કેન્સલ કરી દો એના દ્વારા ઉપનિશ્ચાયક આપણને મળેલો જ હતો લખી દો એ વન વન એ ટુ વન એ કેટલા થાય વન થ્રી એન્ડ એ કેટલા ટુ થ્રી સવાય એટલે શું ત્યાં રાખજો ફરીવાર બોલ દઉં ઉપનિશ્ચાયક હોય અને માઇનસ વનની આઈ પ્લસ જે વડે ગુણ દેવાય અથવા બીજો ઓપ્શન રહ્યો ચલોજો આપણે નિશ્ચાયક હતો અને કોન્સેપ્ટ ચલાવ્યો તો તેરા એના ઘટકના સ્થાનની નિશાની આપણે કીધી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ છે તો અહીંયા ધ્યાનમાં રાખવાનું તમારે જે ઘટકનું સહવર્ષોધ હોય એની નિશાની અહીંયાથી મૂકી દેવાની પહેલેથી માઇનસ વનની આઈ પ્લસ જે વડે ગુણવાન જરૂર છે નહીં આવું પણ કરી શકો છો જેમ કે મારે એ થ્રી છે એ ટુ થ્રીનો સહવય શોધો છે એ ટુ થ્રીનો સહવય તો ડાયરેક્ટ એ ટુ થ્રી કયા સ્થાને છે બીજી હાર અને ત્રીજો સમ તો બીજી હાર અને ત્રીજો સમ એની નિશાની પહેલેથી મૂકી શકો છો મૂકી દો એની હાર કેન્સલ કરી દો એનો સમ કેન્સલ કરી દો બાકીના ઘટકો ચલો હાર અને સમ કેન્સલ કરતા કેટલા ઘટકો વધ્યા તો આ એ વન વન એ વન ટુ એ વન વન એ વન ટુ કેટલા વધ્યા થ્રી વન અને થ્રી ટુ એ થ્રી વન અને એ થ્રી ટુ આવી રીતે ડાયરેક પણ મૂલ્ય મેળવી શકો છો સહઅવેનું ઘટકના સ્થાન મુજબ નિશાની પહેલાં મૂકી દેવાની અને પછી જે ઘટક હોય એની હાર અને સમ કેન્સલ કરી દો અને એનું મૂલ્ય મૂકી દો અથવા ઉપનિશ્ચય મૂકી દો પરફેક્ટ ઓકે હવે આ કોન્સેપ્ટના આધારે ધ્યાન રાખજો કયો ટોપિક આપણે દેખવાનું છે તો ધ્યાનમાં રાખવાનું આપણો ઘટક લો એ વન વન હતો અને એની સાથે એનો સહવય કેપિટલ એ વન વન ઘટક એ વન ટુ હોય એનો સહવય કેપિટલ એ વન ટુ ઘટક એ વન થ્રી હોય એનો સહવય કેપિટલ વન થ્રી જો આ બધાનો ગુણાકાર કરીને આપણે શું કરીએ સરવાળો કરીએ तो निश्चायक નું મૂલ્ય મળે શું મળે निश्चायक નું મૂલ્ય પરફેક્ટ નિશ્ચાયક નું મૂલ્ય મળે પરફેક્ટ 0 નથી ધ્યાન રાખજો d છે ડેલ્ટા લખી દો તમને ખ્યાલ આવી જાય જેમ કે અહીંયા ફરીવાર પાછો દર્શાવી દઉં જો લેજો a ધારો કે 1 1 છે a 1 1 + a 2 1 ટુ કેપિટલ એ ટુ વન એ થ્રી વન તો કેપિટલ એ થ્રી વન તો શું આપે નિશ્ચાયકનું મૂલ્ય આપે ડેલ્ટા આપે પરફેક્ટ મૂળ ઘટક અને પોતાનો જ સહવયવ હોય એનો ગુણાકાર કરીને સરવાળો કરવામાં આવે ત્રણ ઘટક માટે તો એ નિશ્ચાયકનું મૂલ્ય આપે છે આ આપણો પ્રમેય થઈ ગયો પ્રમેય બીજો ધ્યાન રાખવાનું મૂળ ઘટક અને બીજાનો સહવાયો ધ્યાન રાખજો મૂળ ઘટક અને બીજાનો સહવાયો મૂળ ઘટક અને બીજાનો સહવાયો મૂળ ઘટક અને બીજાનો સહવાયો હોય એનો ગુણાકાર કરીને સરવાળો કરવામાં આવે તો એ મૂલ્ય હંમેશા કેટલું આપે છે જીરો આપે કેટલું મૂલ્ય આપે ઝીરો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવો ઓકે ઓકે ચલો તો આપણે એ આધારિત

નિશ્ચયનું મૂલ્ય શોધી દો બે પંચા કેટલા થાય દસ માઇનસ 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 પ્લસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા તેર ચલો પ્લસ તેર હોય એવા ઓપ્શન કેવા છે એક સી અને બીજો કયો એ એનો અર્થ કે એસીમાંથી જવાબ આપણો આવશે કન્ફર્મ પરફેક્ટ પરંતુ આપણે સહવય પણ શોધવાનું છે ચેકઆઉટ કરી દો કોનો સહવય માંગ્યો છે માઇનસ સેવન તો માઇનસ સેવનનો સ વય માઇનસ સેવન પકડો માઇનસ સેવનની હાર અને સમ કેન્સલ કરતો હાર અને સમ કેન્સલ કરતા પરફેક્ટ તો બાકીના ઘટકો કયા વધ્યા આ રહ્યા તો જો લો સહ વનનો સહ અવયવ માટે ખાસ કોન્સેપ્ટ કયો નિશાનીનો નિશાની કઈ હતી તો આપણે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો જો લો માઇનસ સાત માઇનસ સાત કયા સ્થાને છે ત્રીજી હાર ત્રીજો સમ બોલે તો પ્લસ નિશાની કઈ લેવાની પ્લસ નિશાની પહેલાં મૂકી દો પછી ઉપાય જોઈ લો માઇનસ સાતની હાર અને સમ કેન્સલ કરતા ટુ માઇનસ થ્રી ટુ માઇનસ થ્રી સિક્સ એન્ડ ઝીરો પરફેક્ટ સાદ રૂપ આપી દો બે ઝીરો માઇનસ 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 પ્લસ અઢાર તો ત્રણ છ માઇનસ માઇનસ કેવા પ્લસ પ્લસ અઢાર છે તો પ્લસ અઢાર છે ઓપ્શન કયો સીનિશ્ચાય તેર અને સહવય કેટલો અઢાર પાછું ફરી વાર જોઈ લો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અહીંયા જોલો લો થિયરી બે ચલાવ્યું એના આધારે આ નિશ્ચાયક આપેલું છે એઆઈ જેના સહવય કેપિટલ એઆઈ જે હોય તો નિશ્ચાયક નું મૂલ્ય કયું થાય નિશ્ચાયક નું મૂલ્ય ક્યાં છે તો આપણે નિશ્ચય નું મૂલ્ય શું કીધું ઘટક અને પોતાનો સહવય ઘટક અને પોતાનો સહવય ઘટક અને પોતાનો સહવય આવા ત્રણ ઘટકના પોતાના સહયોગ સાથે ગુણાકાર કરીને સરવાળો કરો તો શું આપે નિશ્ચયનું મૂલ્ય તો ચલો ઘટક અને પોતાનો સહવય ઘટક અને પોતાનો સહવય છે ના તો ઓપ્શન કયો એ કેન્સલ ચેકઆઉટ કરો ઘટક અને પોતાનો છે ઘટક અને પોતાનો સહવય છે ના કેન્સલ તો ઓપ્શન બી પણ કેન્સલ ચલો ધ્યાન રાખો ઘટક અને પોતાનો સહવય છે ના ઓપ્શન સી પણ કેન્સલ તો હવે વધ્યો કઈ રહ્યો ડી તો ડી જ આવશે ને ચલો ઘટક અને પોતાનો સહવય ઘટક અને પોતાનો સહવય ઘટક અને પોતાનો સહવય તો નિશ્ચયનું મૂલ્ય આપે પરફેક્ટ પરફેક્ટ નેક્સ્ટ નેક્સ્ટન્ટ ઓફ એ હવે શ્રેણીકનો સવય तो ध्यान रख दो चौरस श्रेणीक नो सहवयज कांसेप्ट सह अवयव च इंग्लिश में इसको बोले थे हमें एडजॉइंट सू के भए एडजॉइंट का सहवयज ये ध्यान रख दो पहला ટુ બાય ટુ કક્ષા માટે કહું ટુ બાય ટુ કક્ષા માટે સહવય જ કયો થાય તો કેપિટલ શ્રેણી કાપણને આપેલું હોય એ બી સી એનડી આપેલું હોય તો આનો સહવય કયો થાય તો આનો સહવય એટ જોઈન્ટ ઓફ એ વળદર્શાવે કેપિટલ એ શ્રેણી કાપ્યો તો એનો સહવયવ જ એટ જોઈન્ટ ઓફ એ વળદર્શાવે હવે ટુ બાય ટુ કક્ષાનું શ્રેણીક હોય તો ડાયરેક્ટ સહવય જ સોતે શીખવાડ દઉં ધ્યાનમાં રાખવાનું શું કરવાનું અગ્ર વિકર્ણ છે એના ઘટકો અદલ બદલ અને પ્રતિ વિકર્ણની શું કરવાની માત્ર નિશાની બદલ ટુ બાય ટુ કક્ષાના શ્રેણિક માટે એક્ઝામ્પલ તરીકે ધ્યાન રાખજો અહીંયા ધારો કે કેપિટલ એ બરાબર વન માઇનસ ટુ થ્રી અને ફોર છે તો આનો એડજન્ટ ઓફ એ બરાબર શોધો એડજન્ટ એટલે શું કહેવાય સહ અવયવજ શ્રેણી શોધવાનું છે કેપિટલ એનું તો એડસેન્ટ ઓફ એ સહ અવયવજ શ્રેણી કયો થાય અગ્ર વિકર્ણના ઘટકોની અદળ બદલ ચાર અને એક પ્રતિ વિકર્ણની નિશાની બદલ માઇનસ બે છે તો પ્લસ બે ત્રણ છે તો માઇનસ પરફેક્ટ ઓકે ચલો તો અહીંયા આપણી પાસે કોન્સેપ્ટ આરો ક્લિયર થઈ ગયો હવે ઓબજક્શન કર દો આગળ કયો ટુ બાય ટુની જગ્યાએ થ્રી બાય થ્રી આપેલા હોય કેટલો આપ્યો હોય થ્રી બાય થ્રી કક્ષા આપેલી હોય તો એનો શ્રેણિકનો નો કેવી રીતે શોધવાનો તો ધ્યાન રાખવાનું એ વન વન એ વન ટુ એ વન થ્રી બીજી અરોળ એ વન એ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ અને એ થ્રી થ્રી આ પ્રમાણે આપણો સેન્ટ આપેલો છે હવે એના સહવયવ શોધવા માટે ધ્યાનમાં રાખવાનું જે ઘટક છે એના પોતાના સહઅવયવો શોધવાના એટલે કેપિટલ એ વન વન કેપિટલ એ વન ટુ કેપિટલ એ વન થ્રી બીજી રોડ ટુ વન એ ટુ ટુ એન્ડ એ ટુ થ્રી થાય પરફેક્ટ ધ્યાન રાખજો એ થ્રી વન એ થ્રી ટુ એન્ડ એ થ્રી થ્રી પરફેક્ટ ઓકે ઓકે પછી શું કરવાનું જે મેં તમને નિશાની શીખવાડી એ નિશાની પહેલાં મૂકી દેવાની શું કરવાનું નિશાની મૂકી દેવાની કઈ નિશાની તો અમે બે અલગ શીખ્યા હતા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એન્ડ પ્લસ માઇનસ અને પ્લસ આ વસ્તુ થાય ઓકે ઓકે તો વસ્તુ આ વસ્તુ છે એના આધારે આપણને શું મળી ગયું નિશ્ચાયકના મૂલ્યથી આપણે શું કરવાનું ચોકડી ગુણાકાર કરતા હતા બસ એ નિશ્ચાયકનું મૂલ્ય શોધતા હતા એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીને દરેક ઘટકનો શું શોધવાનો સહવાયો જેમ કે એ વન વન છે એ વન વનની હારને સમ કેન્સલ કરી નાખો બસ ચોકડી ગુણાકાર કરતા હતા નિશ્ચાયકમાં બસ એનો ઉપયોગ કરવાનો આ ઘટકનો ચોકડી ગુણાકાર અહીંયા કરીને એનું શું શોધો મૂલ્ય શોધો આનું પણ એ જ રીતે એ વન છે એનું શું શોધો ચોકડી ગુણાકાર કરીને મૂલ્ય શોધો દરેક ઘટકનું આ પ્રમાણે શું શોધવાનું તમારે મૂલ્ય શોધવાનું રહેશે પરફેક્ટ આ મૂલ્ય શોધ્યા બાદ આ મૂળ શ્રેણીનો એડજોઇન્ટ કયો થાય તો એડજોઇન્ટ ઓફ એ બરાબર શું થાય તો અહીંયા ધ્યાન રાખવાનું જે શ્રેણી કાપ્ય હોય એના સહઅવયો શોધવાના હારમાં પણ લખવાનું સ્તંભમાં એટલે એડજોઇન્ટ ઓફ એ બરાબર શું થાય તો ચલો આજી ઘટકોના તમે મૂલ્ય શોધ્યા સહઅવય શોધ્યા એને લખવાનું સ્તંભમાં એ વન વન એ વન ટુ એ વન થ્રી બીજી હરોળના સહવયવ શોધ્યા એને બીજા સ્તંભ તરીકે દર્શાવું એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી ત્રીજી એ રોડના સહવયવ એ થ્રી વન એ થ્રી ટુ એન્ડ એ થ્રી થ્રી પરફેક્ટ તો અહીંયા શું ધ્યાનમાં રાખવાનું જ શ્રેણિક શોધવાનો હોય થ્રી બાય થ્રી કક્ષાનો તો તમારે શું કરવાના દરેક ઘટક છે એના અવયવ શોધવાના અવયવ દરેક ઘટકના મળી જાય પછી એ હાર હોય એ હારનું રૂપાંતર કરવાની અંદર કરવાનું સંભવમાં કરવાનું અને જે આ શ્રેણીક મળ્યો એ મૂળ શ્રેણીકનો શું કહેવાય એટ જોઈન્ટ ઓફ એ બોલે તો સહવૈધ શ્રેણી કહેવાય પરફેક્ટ ઓકે તો આ સહવેદની વાત કરીએ હવે સહવૈધ શ્રેણી હોય તો એના આધારે આપણે પ્રોસેસ ધ્યાન રાખજો એક જ મિનિટ ચાલુ રાખજો અહીંયા જોઈ લેજો આ વસ્તુ છે હવે અહીંયા એટ જોઈન્ટ ઓફ એને શું કહેવા છે નિશ્ચાય શોધો ઓફ એનો નિશ્ચય તો પ્રોસેસ કેટલી લાંબી થાય એ પહેલાં ચેકઆઉટ કરો શ્રેણી છે શ્રેણીને શું શોધવાનું સહવય શોધવાના દરેક ઘટકના દરેક ઘટકના સહવય શોધ્યા બાદ એનો શું શોધવાનું એડજોઈન્ટ શોધો અને એ એડ જોઈન્ટનું શું કરો નિશ્ચાયક શોધો પરફેક્ટ તો કેટલા સ્ટેપ થાય એક બે ને ત્રણ પણ આપણે ત્રણ સ્ટેપ કરવા જ નથી અને સીધો જવાબ લાવવો છે તો શોટ્રિક ત્યાં રાખજો એની આપણે સોટ્રિક કહી દઈએ સો ટ્રેક કંઈ સો ટ્રીક ધ્યાનમાં રાખવાની જો શ્રેણિક આપણને આપેલું હોય એ આઈઝે થ્રી બાય થ્રી કક્ષાનો તો એડજોઇન્ટ ઓફ એ એટજોઇન્ટ ઓફ એ બરાબર કેલો થાય નિશ્ચાયક એનો સ્ક્વેર થાય એડ ઓફ એ બરાબર કેટલું થાય નિશ્ચાયક એનો સ્કવેર મગજમાં વસ્તુ ફિટ કરી દેવાનું અહીંયા કક્ષા થ્રી બાય હોય તો નિશ્ચાયકનું શું થાય સ્ક્વેર એક ઘાત ટૂંકમાં ઓછી કરવાની ફોર બાય ફોર હોય તો ત્રણ ઘાત લખવાની તો એ પ્રમાણે વ્યાપક સ્વરૂપ તમારે આપવું હોય તો પણ આપી શકું કેપિટલ એ બરાબર એ આઈઝી બરાબર ધ્યાન રાખજો એન બાય એન કક્ષા હોય તો એન બાય એન કક્ષા હોય તો એના માટે નિશ્ચાયકમાં એડન્ટ ઓફ એ બરાબર કેટલો થાય તો નિશ્ચાયકની કેટલી ઘાત થાય એન માઇનસ વન ઘાત થાય આ કોના માટે શક્ય છે તો એન દેન થ્રી સોરી ટુ કક્ષા થ્રી બાય થ્રી હોય એના પછી જ આપણી વાર્તા ચાલુ થાય પણ ટુ બાય ટુ માટે કોઈ જ અહીંયા શરતનું પાલન થતું નથી ટુ બાય ટુ માટે ડાયરેક્ટ જ મૂલ્ય આપણે શોધી શકીએ છીએ સહવાય શોધવાનો અને એનું શું શોધી લો મૂલ્ય પરફેક્ટ ઓકે કમ્પ્લીટ તો આ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે હવે અહીંયા જો આપણને જે પ્રશ્ન માગો છે એના આધારે બરાબર ચલો ચલો જો આ થોડું આપણે શું કરીએ કટ એન્ટ્રી તો શું કરવાનું છે એડજોન્ટ ઓફ એ નિશ્ચાયક બરાબર શું કરવાનું નિશ્ચાયક શોધીને પછી એનો શું કરી દેવાનો સ્કવેર કરી દેવાનો તો આનો શું શોધો નિશ્ચાય ચલો નિશ્ચયક કેપિટલ એ બરાબર ચલો લો થ્રી માઇનસ ટુ

अब 3 3 3 ने หาร અને સમ કેન્સલ -6 -4 સાદુરૂપ આપી દો 2 માંથી 3 જશે તો કેલા રહેશે -1 તો -3 -3 4 + 4 8 8 * 2 કેલા થા 16 -6 -4 -10 -10 માંથી -10 છે -10 નો ગુણાકાર 3 સાથે -30 કર કરો આપણી પાસે કિંમત માઇનસ ત્રીસમાંથી સોળ જશે કેટલા રહેશે માઇનસ ચૌદ માઇનસ ચૌદ માઇનસ ત્રણ સાથે સરવાળો માઇનસ સત્તર પરફેક્ટ તો માઇનસ સત્તર આપણે નિશ્ચય મૂલ્ય મળ્યું એટ ઓફ એનો જવાબ શું થાય નિશ્ચયનો સ્ક્વેર તો માઇનસ સત્તરનો શું કરવાનો છે સ્ક્વેર કરવાનું એટલે મૂલ્ય આપણને કેટલું મળે પ્લસ જ મળશે માઇનસનો વર્ગ કેવો થાય હંમેશા પ્લસ સત્તર ગુણ્યા સત્તર આપણને ખબર છે છતાં હું ગુણાકાર કરી દઉં ચલો કિલો થશે એકસો ને સિત્તેર પરફેક્ટ સિત્તો સિત્તો ઓગણપચાસ ચાર સાત એકાદ સાત સાત ને ચાર કેટલા થાય નવ આઠ ને બે ઓકે કોન્સેપ્ટ ફિક્સ કરી દો થ્રી બાય થ્રી કક્ષા હોય તો એડજોઈન્ટ ઓફ એનો નિશ્ચાય બરાબર નિશ્ચેકનો સ્ક્વેર થાય અને આ ધ્યાનમાં રાખવાનું કક્ષા ગમે તેલી આપે હા પણ બે કરતાં મૂડી ઓકે ઓકે તો આ વસ્તુ આપણે શોર્ટ ટ્રીક તરીકે ઉપયોગ કરીશું ચાહે જે ડબલ એ હોય કુચકેટ હોય કે બોર્ડ હોય ઓકે નેક્સ્ટ ટાઈમ શીખ્યું ચલો અત્યારે અહીંયા કોન્સેપ્ટ પાછો ચેકઆઉટ કરો શ્રેણી કે એ આપણને આપેલું છે તો એ ઇન્ટુ એડજિન્ટ ઓફ એ બરાબર કેટલા થાય अपना कॉन्सेप्ट को शॉर्ट ट्रिक वो बदु एकच ध्यान में रखो शॉर्ट ट्रिक का तो शॉर्ट ट्रिक को कॉन्सेप्ट तो को कैपिटल ए नो गुणाकार एड्जेंट ऑफ ए से साथे करो क्या एड्जेंट ऑफ ए नो गुणाकार कैपिटल ए से साथे करो तो जब हमेशा किलो था निश्चय के इनटू एकम श्रणिकाए था निश्चय के इनटू एकम श्रणिक के तो था आई था परफेक्ट નિશ્ચાયક શોધવાનો એનો ગુણાકાર સાથે કરી દેવાનો એકમ શ્રેણિક સાથે એટલે વાર્તા પૂરી અને એકમ શ્રેણિક કયા તો જે લો કયો પ્રકારનું શ્રેણિક આપે છે થ્રી બાય થ્રી તો થ્રી બાય થ્રી કક્ષાનો એકમ શ્રેણિક આપણને કહેવાય છે વન ઝીરો 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 વન ઝીરો 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 વન ટૂંકમાં અગ્ર વિકર્ણ આપણને મળશે તો પ્રતિવિકર્ણવાળા ઘટકો આપણે જોવાના નથી તો અહીં જોઈ લો કેન્સલ ઓપ્શન ડી કેન્સલ કોન્સેપ્ટ આપણો ક્લિયર હશે તો ઓપ્શન પણ તમે ફટાક ધોરણે કેન્સલ કરી શકશો તો અહીંયા પ્રતિ વાળો બીજો કોઈ કોન્સેપ્ટ છે ચેક બોલો આ ઓપ્શન બી પણ નહીં આવે કારણ કે બિકોઝ આપણે ઉપરનું ત્રિકોણ અગ્રવિકરણનો અને નીચેનું ત્રિકોણ કેવું હોય ઝીરો તો ઓપ્શન બી પણ કેન્સલ તો આપણો આન્સર કયો હશે બી કાતો સી પહેલેથી ફિક્સ જ થઈ જાય કોન્સેપ્ટ એને જ કહેવાય બરાબર આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો એમસીક્યુ ઝડપી પૂરો થશે અને કોન્સેપ્ટ ક્લિયર ક્યાં થાય મતસાણા ચલામાં પરફેક્ટ ઓકે ચલો જોઈ લો ત્યારે તો પહેલાં શરણી કે છે એનું શું શોધી લઈએ નિશ્ચય જોઈ લેજો ડાયરેક એનો નિશ્ચેક શોધવા માટે ત્રણ ત્રણની હાર અને સમ કેન્સલ કરી દો માટે ત્રણ હાર અને સમ કેન્સલ માઇનસ કેટલા થયા માઇનસ છ માઇનસ ઝીરો અહીંયા ઝીરોની મૂલ્ય શોધવાની જરૂર છે નહીં પરફેક્ટ ઓકે ત્રણ છ કેટલા થયા માઇનસ અઠાર तो निश्चय के आपने आटलो मे तो मुझे ऑफ़ ऑफी बराबर तो एक के एक मैनस अः मैनस अठार जीरो 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 मैनस अठार जीरो 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 मैनस अठार परफेक्ट परफेक्ट ऑप्शन तो ए कंप्लीट કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું સો ટ્રીક કહી શકો કોન્સેપ્ટ કહી શકો ચાહે બોર્ડ ચાહે જે ચાહે ગૂચકે પરફેક્ટ નેક્સ્ટ ટાઈમ શીખ્યું જોઈ લો જે આપણે સો ટ્રિક કીધી એ જ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે થ્રી બાય થ્રી કક્ષાનો સામાન્ય ચોરસ શ્રેણી કાપેલો હોય તો એડજન્ટ ઓફ એનો નિશ્ચય કેટલો થાય અભિયાન જ વાત કરી દઈ સાહેબ નિશ્ચયનું શું થાય સ્કવેર ઓકે અહીંયા વર્ષો પહેલા જે પૂછાયેલો પ્રશ્ન છે પી આપણને શ્રેણિક આપ્યો છે કયો થ્રી બાય થ્રી શ્રેણિક એ એનો શું આપેલો છે સહ અવયજ હોય પી એ એનું શું હોય સહઅવય હોય નિશ્ચયનું મૂલ્ય કેટલું આપેલું ચાર હોય તો અલ્ફા બરાબર શો તો સહઅવય જ આપ્યો શું આપ્યું છે પી એ કેપિટલ એ નો સહય તો અહીંયા શું ધ્યાનમાં રાખવા એક અહીંયા શું કહેવા માંગે છે તો આપણે સોટ ટ્રિકનો ઉપયોગ કરીએ કપી બરાબર શું આપ્યો તો એડજન્ટ ઓફ એ આપેલો છે તો આપણે નિશ્ચાયક લઈ લઉં એડજન્ટ ઓફ એનો નિશ્ચયક લઉં તો શું થાય નિશ્ચયનો સ્કવેર થાય ટૂંકમાં આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું પી સહવૈત શ્રેણીક આપ્યું છે હું એનો નિશ્ચાયક લઈ લઉં તો નિશ્ચાયકનો કોન્સેપ્ટનો ઉપયોગ કરી દઈએ તો આપણે શોટ ટ્રિક જે શીખવાડીએ એનો ઉપયોગ કરી શકાય એકદમ ઈઝી પડશે તો પહેલાં વાત કરી દઈએ આના નિશ્ચયની तो निश्चयक की बात करो निश्चयक P बराबर कितना के है, वन वन निहार अने सम कैंसल वन निहार अने सम कैंसल कर बाद त्र चौको के बार माइनस के बार अरे वाह कर करजो माइनस अल्फा हार अने सम कैंसल चार का चार अने बे त्रण छ ચાર માનસ છ ત્રણ ત્રણની હાર અને સ્તંભ કેન્સલ કરો માટે જો ચાર માઇનસ છ ત્રણની સાથે ગુણકમાં ચાર માઇનસ કેટલા છ પરફેક્ટ નિશ્ચાય પી બરાબર શું કહેવાય એટ જોઈન્ટ ઓફ ઇ બરાબર શું કહેવાય નિશ્ચાયકનો સ્ક્વેર નિશ્ચાયક કેટલો આપ્યો છે આપણને ચાર તો ચારનો શું કરી દઉં સ્ક્વેર કોન્સેપ્ટ સીધો ઉપયોગ કરી દીધો સાદું આપી દો बार माइनस बार जीरो अँ के माइनस बे माइनस माइनस के बाद प्लस बे आलफा चार छ चार में छो तो, माइनस बे माइनस बे तरी माइनस बराबर चार नंबर किलो थे सो परफेक्ट चलो माटे बे आलफा बराबर सोल ने छ किला है बीस माटे आलफा बराबर थी थे अक्या तो आलफा बराबर अगिय ऑप्शन कहू सी એક જ શોર્ટ ટ્રીક ચાહે ગુજકેટ હોય ચાહે બોર્ડ હોય ચાહે જે ડબલ્યુ હોય શોર્ટ ટ્રીક તો શોર્ટ ટ્રીક છે પરફેક્ટ કમ્પ્લીટ તો એનો ઉપયોગ કરી દો સીધો કોન્સેપ્ટ આપણે પતી જાય એકવાર વિડિયો રીબેક મારો પાછું ફરી વાર સાંભળી લો તરત આવડી જશે નેક્સ્ટ એમ શીખ્યું શ્રેણીક આપેલો છે કેવો હોય અસામાન્ય શ્રેણિક હોય તો લેમડા બરાબર શોધો હવે કોન્સેપ્ટ કયો સામાન્ય શ્રેણીક અને અસામાન્ય શ્રેણીક જો લેજો કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનું કેપિટલ એ શ્રેણીક આપ્યું હોય શ્રેણીક આપણને આપેલું હોય કેપિટલ એ આ શ્રેણિક છે એનો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ કેટલું મળે ઝીરો ડઝ નોટ ઇક્વલ ઝીરો હોય તો આ પ્રકારના શ્રેણિકને કયો શ્રેણી કહેવાય સામાન્ય શ્રેણિક કહેવાય સામાન્ય શ્રેણિક કહેવાય અને નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ પ્રકારના શ્રેણિકને શું કહેવાય અસામાન્ય શ્રેણિક કહેવાય પરફેક્ટ બીજો કોન્સેપ્ટ કયો વ્યસ્ત શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક માટે અહીંયા ધ્યાન રાખજો વ્યસ્ત શ્રેણીક માટે કોન્સેપ્ટ કહ્યું તો કે એ બી બરાબર એકમ શ્રેણીક આપેલા હોય તો બી બરાબર એ ઇનવર્સ થાય તો બીને એનું શું કહેવાય વ્યસ્ત શ્રેણી કહેવાય સરસ ધ્યાનમાં રાખો એ બી બરાબર ગુણાકાર કરો એનો જવાબ કેટલો થાય એકમ શ્રેણિક થાય તો આ બી છે આ બીને કેપિટલ એનો શું કહેવાય વ્યસ્ત શ્રેણિક કહેવાય તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટેની પ્રોસેસ કઈ પ્રોસેસ એક પહેલાં કોઈ પણ શ્રેણીક આપેલું હોય શ્રેણીક એ આપેલું હોય તો એ શ્રેણીકનો પહેલાં શું શોધવાનું નિશ્ચાયક આ નિશ્ચાયક હંમેશા કેવો હોવો જોઈએ ડઝ નોટ ઇક્વલ ઝીરો હોવો જોઈએ તો જ એનો વ્યસ્ત શ્રેણીક અસ્તિત્વ ધરાવે છે નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ ઝીરો ટૂંકમાં શું કહેવા માગું છું જો લેજો સામાન્ય શ્રેણિક હોય સામાન્ય શ્રેણિક હોય તો જ એનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે બીજો ટોપિક વ્યસ્ત શ્રેણિક શોધવા માટે ધ્યાનમાં રાખવાનું પેલા નિશ્ચય શોધવાનો પછી સહ અવય શોધવાનો શું શોધવાનું સહ અવયવ શોધો બોલે તો એડજોઇન્ટ ઓફ એ શોધવાનું અને ત્રીજું એનું સૂત્ર યાદ રાખવાનું વ્યસ્ત શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક માટે સૂત્ર કયું તો

આપણને આ સરળ રહે છે એટલા માટે ચલો તો અહીંયા કોન્સેપ્ટ કયો છે ભલે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એમ શીખ્યું જોઈ લે કે આ શ્રેણી છે એ કેવો હોય અસામાન્ય શ્રેણીક હોય તો લેમડા બરાબર શોધો હવે અસામાન્ય શ્રેણી એટલે મારે કયો કોન્સેપ્ટ પકડવાનો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થવું જોઈએ ઝીરો તો અસામાન્ય શ્રેણી આપણને આપી દીધો તો નિશ્ચાયક બરાબર ઝીરો લઈને દોડો અને લેમડાને કરતાં બનાવો વર્ષો પહેલાં પૂછાઈ ગયેલો છે ચેકઆઉટ કર દો તો આ શ્રેણીનો મારે શું લેવાનું નિશ્ચય નિશ્ચાયક બરાબર શું લઈને દોડવાનું જીરો સીધી જ વાર્તા ચલો વી લેમડા પ્લસ ટુ ટુ ફોર એટ થ્રી ફાઈવ કેટલા ટેન ચલો વિસ્તરણ કરી દઈએ કરી દો કઈથી વિસરણ કરો જ્યાંથી તમને ગમે ત્યાંથી આપણે ક્યાંથી કરીએ પહેલાં સમથી કરી દઈએ વન વનની હાર કેન્સલ સમ કેન્સલ ચાલીસ આઠ પંચું કેટલા ચાલીસ માઇનસ બે માઇનસ બેની હાર કેન્સલ સમ કેન્સલ ત્રણ દુ ત્રણે દાન ત્રીસ માઇનસ ચો લેજો બેની હારને સમ કેન્સલ કર્યા બાદ દસ સારી ત્રીસ પાંચનો ગુણાકાર એની સાથે કરો પાંચ લીમડા માઇનસ પાંચ દૂના દસ માઇનસ ક્યાં મોકલી દીધા અંદર પ્લસ હતા એટલે માઇનસ કરી દીધા ઓકે ઓકે ત્રણની વારી ત્રણ ત્રણની હાર કેન્સલ સમ કેન્સલ આ બેની વારી આઠ તારીખ કેટલા ચોવીસ માઇનસ અહીંયા જોઈ લેજો ચાર લેમડા માઈનસ અંદર નાખી દઉં ચાર દૂણા આઠ બરાબર કેટલા લીધો સીરો ચાલીસ માઇનસ ચાલીસ ઘર ભેગા રૂપ જોઈ શકો છો અહીંયા ત્રીસમાંથી દસ જશે તો વીસ વીસ દૂણા ચાલીસ માઇનસ માઇનસ પ્લસ દસ લીમડા ચલો જો ચોવીસમાંથી આઠ જશે તો સોળ સોળ તારીખ કેટલા અડતાલીસ અને ત્રણ ચોગું કેટલા થયા બાર લીમડા બરાબર કેટલા જીરો ઓબ્જેક્શન કરતો દસ લીમડામાંથી બાર લીમડા જાય તો ક્યારે માઇનસ બે લીમડા પેલી બાજુ મોકલો પ્લસ બે લાંબડા એ જો માઇનસ ચાલીસ અને પ્લસ અડતાળીસ અડતાલીસમાંથી ચાલીસ જશે તો કેટલા રહેશે આઠ માટે બે જોગું આઠ લેમડા બરાબર કેટલા થઈ ગયા ચાર પરફેક્ટ ઓકે તો અસામાન્ય શ્રેણીક બોલે તો નિશ્ચયકનું મૂલ્ય કેટલું લઈને દોડવાનું ઝીરો સામાન્ય કહે તો નિશ્ચયકનું મૂલ્ય ડઝ નોટ ઇલ ઝીરો સામાન્ય શ્રેણિક હોય તો જ એનું વ્યસ અસ્તિત્વ ધરાવે છે આ શરત આધારિત પણ એમસીક્યુ આપણે બનાવે છે ચલો જોઈ લઈએ એમ શીખ્યું અરે વાહ ચેકઆઉટ કરતો એ ઇન વસ્તુ શું છે અસ્તિત્વ હોય તે માટે લેમડાનું મૂલ્ય કયું ન થાય એવો પ્રશ્ન છે તો સામાન્ય શ્રેણીકનો ઉપયોગ કરવાનો એ ઇન વસ્તુ અસ્તિત્વ ક્યારે હોય તો નિશ્ચાયક એ ડઝનોટ ઇકવાર કેટલા હોય ઝીરો તો આનો નિશ્ચાયક શોધી નાખો નિશ્ચાયક ડઝમોટ ઇકવાર ઝીરો કંઈથી વિશ્રણ કરીએ જોઈ લેજો ડાયરેક જ વિસરણ બે હાર અને સમ કેન્સલ ત્રણ દુ છ માઇનસ પાંચ છ માઇનસ પાંચ કેટલા થાય એક ઝીરોથી વિસરણ કરવાની જરૂર છે નહીં ઓકે વન વનની હાર અને સમ કેન્સલ કરતો ઓકે તો પ્લસ વન વનની હાર અને સમ કેન્સલ પાંચ લેમડા માઇનસ 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 પ્લસ બે તરીના છ જીરો चलो ऑब्जेक्शन कर दो प्लस बे जमी बाजू मोकली दो पाँच लीमड़ा प्लस सिक्स डज नॉट इक्वल माइनस बे मोक ली दो पाँच लीमड़ा डज नॉट इक्वल प्लस छो साइड माइनस आठ मैट लीमड़ा डज नॉट इक्वल माइनस आठ भाग्या पांच तो लीमड़ा डज नॉट इक्वल माइनस आठ भाग्या पांच परफेक्ट પરફેક્ટ છતાં સરવાળો બાદ બાકી તમારે ચેકઆઉટ હંમેશા કરી દેવાના બીકોઝ સરવાળો બાદ બાકી મારા કરતાં તમને સારું આવડે જ છે ઓકે ઓકે બિકોઝ તમે કેલ્સીવાળા છો અને હું ગણતરી કરું છું સાદી પાક્કા નેક્સ્ટ એમ શીખ્યું હા જો ખાલી જગ્યા હોય તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણી કહેવાય કોન્સેપ્ટ આપણો ક્લિયર જ છે અને કોન્સેપ્ટની અંદર વાત કરી એ બી બરાબર શું હોય એકમ શ્રેણી ચેકઆઉટ જીરો પરફેક્ટ પરફેક્ટ ચલો અત્યારે એક તો વાર્તા પૂરી ચલો અહીંયા વાત કરે છે કેપિટલ એ બરાબર આ શ્રેણિક માટે નીચેનામાંથી કયું વિધાન છે પહેલી વાર્તા એ ઇનવર્સનું અસ્તિત્વ નથી તો ચેકઆઉટ કરી દો આપણે પહેલાં શું શોધીએ એન વર્ષનું અસ્તિત્વ ક્યારે હોય નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ કેટલો થવો જોઈએ ઝીરો અહીંયાથી વિસ્તરણ કર દો ઝીરો માટે ઝીરો ઝીરો માટે ઝીરો માઇનસ વન માઇનસ વનની હાર કેન્સલ સમ કેન્સલ કેટલો થાય ઝીરો માઇનસ માઇનસ વન માઇનસ માઇનસ કેવા પ્લસ વન પ્લસ વન ડઝ નોટ ઇક્વલ ઝીરો તો વ્યસ્ત મળે છે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે તો ઓપ્શન એ કેન્સલ આણે સલાય ના પડ્યું છે પરફેક્ટ બીજું શું કહે છે કેપિટલ એ બરાબર માઇનસ વન ઇન્ટુ આઈ થ્રી એકમ શ્રેણીક હોય તો અગ્ર વિકર્ણ હોય કયો હોય અગ્રવિકર્ણ વન ઝીરો જીરો ઝીરો વન જીરો ઝીરો ઝીરો વન અગ્ર વિકર્ણ હોય તો જ એકમ શ્રેણી કહેવાય પ્રતિ માટે ચાલે નહીં તો ઓપ્શન બી પણ કેન્સલ અહીંયા કેપિટલ એ વિકર્ણ શ્રેણિક બિકોઝ આ વિકર્ણ શ્રેણિક તો ચેકઆઉટ કરો વિકર્ણ શ્રેણીક માટે શું શરત કીધી હતી અગ્રવિકર્ણ કયો હોવો જોઈએ અગ્ર વિકર્ણ અગ્ર વિકર્ણ હોવો જોઈએ અહીંયા કયો વિકર્ણ છે પ્રતિ આપેલું છે પ્રતિ વિકર્ણ છે તો આ પણ શું થઈ જવું કેન્સલ તો એ બી અને ડી કેન્સલ તો આપણો જવાબ ફાઇનલ કયો ઓપ્શન સી ચકાસી લેજો આવતો રહેશે જવાબ પરફેક્ટ ઓકે નેક્સ્ટ ટાઈમ શીખ્યું કેપિટલ એ ટુ કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એ યુનિવર્સનો નિશ્ચય કયો થાય તો એ યુનિવર્સનો નિશ્ચય ધ્યાનમાં રાખવાનું સો ટ્રીક હવે એ ઇનવર્સનો નિશ્ચાયક ક બરાબર નિશ્ચાયકનો એ ઇન્વર્સ થાય પરફેક્ટ બોલે તો વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ વન અપોન ડિટરમિનન્ટ ઓફ શું કહેવાય એ કહેવાય નિશ્ચાય એટલે ઇંગ્લિશમાં શું બોલાય ડિટર્મિનન્ટ તો વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઓપ્શન કયો પી પરફેક્ટ ઓકે ઓકે એક્સ વાય ઝેડ શૂન્યત્તર વાસ્તવિક સંખ્યાઓ હોય તો કેપિટલ એનું વ્યસ્ત શ્રેણી કયો થાય આ પણ આપણે શું કર્યું ચાલુ રાખજો આની પણ સો ટ્રિક ધ્યાનમાં રાખવાની શ્રેણી કી કેવો આપ્યો હોય વિકર્ણ શ્રેણિક આપે હોય વિકર્ણ શ્રેણી કેટલે ડાયાગોનલ ડાયાગોનલ મેટ્રિક્સ ડાયાગોડા કહેતા પાસા ચલો કે એ બી એન્ડ સી આપેલા હોય તો આનો વ્યસ્ત શ્રેણી શોધવાનું હોય તો વ્યસ્ત શ્રેણિક કયો થાય તો ડાયાગોનલ ડાયાગોડા જ મળે કેટલા વન અપન એ વન અપન બી એન્ડ વન અપન સી થાય સીધો જવાબ પરફેક્ટ વિકર્ણ શ્રેણી કાપેલું હોય તો વિકર્ણ શ્રેણી હોય તો એના ઘટકનું પોતાનું શું કરી દેવાનું વ્યસ પરફેક્ટ ઓકે ડન તો અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા એક્સ વાય ઝેડ આપે છે અગ્ર વિકરણ પરફેક્ટ તો એનો વ્યસ ડાયરેક્ટ થશે તો ડાયરેક્ટ જવાબ આપણી પાસે કયો ડાયાગોનલ મેટ્રિક્સનો વન અપન કેટલા એ વનઅપન બી અને વન અપન સી આવું ક્યાંય દેખાય છે ઓપ્શન ઓકે ડાયરેક્ટ જોઈ લો વન અપન એ એટલે શું કહેવાય એ ઇનવર્સ કહેવાય લખી દઉં ડાયાગોડા કેટલા એ ઇનવર્સ બી ઇનવર્સ એન્ડ સી ઇનવર્સ થાય પરફેક્ટ તો એક્સ વાય ઝેડ હોય તો એક્સનો ઇન્વર્સ વાયનો ઇન્વર્સ અને ઝેડનો ઇન્વર્સ પરફેક્ટ ડાયરેક્ટ એક્ઝામ્પલ થોડો ટ્વિસ્ટ કરી દઈએ વર્ષોથી આવો ટ્વિસ્ટ કરતો તો હું એમ શું કહ્યું એ ગયા વર્ષે પણ પૂછાઈ ગયેલો છે ચલો આપણને કેપિટલી શ્રેણિક કયો ડાયાગોનલ મેટ્રિક્સ આપતા હતા ડાયાગોનલ મેટ્રિક્સ વન ટુ એન્ડ થ્રી આવું આપતા હતા અને પછી શું કહે એ ઇન્વસના ઘટકોને શું કરો સરવાળો ઘટકોનો સરવાળો કરો આવો દર વખત હું ટ્વીસ્ટ એમ્સિક્યુ કરતો તો જે ગયા વર્ષે પૂછાઈ ગયું બરાબર તો અહીં જોઈ લો આનો વ્યસ્ત ઓલરેડી તમને આવડે છે એ ઇનવર્સ એ ઇનવર્સ બરાબર ડાયાગોનલ મેટ્રિક્સ જ મળશે ડાયાગોનલ મેટ્રિક્સ બરાબર કેટલા વનનું વ્યસ કયું થાય વન ટુનું વ્યસ કિલો થાય વન હાફ થ્રીનું વ્યસ્ત વન 3 હવે એ ના ઘટકોનું શું કરો સરવાળો વન પ્લસ વન હાફ પ્લસ વન થર્ડ સાદરૂપ આપી દો લસા કેટલો છે 6 સા છ અહીંયા છ વડે ગુણો છ વડે ભાગો ત્રણ વડે ગુણો ત્રણ વડે ભાગો અહીંયા બે વડે ગુણો બે વડે ભાગો બરાબર જવાબ કેટલો નીકળ્યો અગિયાર ભાગ્યા છ સો ટ્રિક ધ્યાનમાં રાખવાની પરફેક્ટ પરફેક્ટ નેક્સ્ટ ટાઈમ શીખ્યું ચલો હવે વ્યસ્ત શ્રેણીકની પ્રોસેસ છે નિશ્ચાયક એડ જોઈન્ટવાળી છે એના ઉપરથી આપણે દાખલા શીખી ગયેલા છીએ બરાબર તો હવે એનો લાંબો દાખલો ગણવાનો અને પછી જવાબ પાછો અચળાંક આપેલો છે એ અચળાંક શોધવાના છે તો એટલું બધું જઈશું નહીં જવાનું ડાયરેક્ટ સોટ્રેકનો જ ઉપયોગ કરવાનો એની અંદર પણ કોન્સેપ્ટ એના માટે ક્લિયર હોવો જોઈએ કોન્સેપ્ટ કયો હતો કોન્સેપ્ટની વાત કરી મેં શું વાત કરી હતી ચલો પાછું રીબેક મારજો તમારા માટે ઓબ્જેક્શન કરો વન અપન નિશ્ચય કે ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ અને એડજઇન્ટ ઓફ એમાં શું બોલે તો હું કે ત્રિહાર શ્રેણી કાપેલો હોય થ્રી બાય થ્રી કક્ષાવાળો તો એની બધી જ હાર છે એના સહવ શોધવાના અને એ હાર છે એ હારનું રૂપાંતર કોની અંદર કરવાનું સંભવમાં કરવાનું એટલે એડ જોઈન્ટ ઓફ એ આપણને મળતો હતો તો બસ એ શોટ ટ્રેકનો ઉપયોગ કરીશું જો લેજો એન્ટ્રી પાછા ક્યાં હતા વાહ આવી ગયા ચલો પહેલાં આપણે શું કીધું છે પ્રશ્ન વાંચી લો શ્રેણી કઈ આપેલું છે અને એનો વ્યસ્ત શ્રેણી આરે આપેલો હોય તો એક્સ બરાબર શોધો વ્યસ્ત શ્રેણી કઈ દીધું છે વ્યસ્ત શ્રેણી કઈ દીધું છે તો આની ગોઠવણ કોના જેવી દેખાય છે તો એ ઇનવર્સ બરાબર વન અપર નિશ્ચય એ ઇન્ટુક્યુલર થાય એડન્ટ ઓફ એ થાય તો અહીંયા આનું મૂલ્ય તમે શોધો તો એનું મૂલ્ય કેટલું મળે છે પેલો નિશ્ચેક શોધી દો એટલે તમારો કોન્સેપ્ટ થોડું ક્લિયર થઈ જાય બિકોઝ અહીંયા ટુ આવે છે કે નથી આવતા ચેક આઉટ કરવા માટે તો જો લો વિસરણ કરી દો જીરો પછી અહીંયા કેલા માઇનસ વન જીરોથી વિસરણ કરવાની જરૂર છે નહીં માઇનસ વનની હાર અને સમ કેન્સલ કર દો એક માઇનસ નવ માઇનસ આઠ પ્લસ બે બેની હાર અને સમ કેન્સલ એક માઇનસ છ એક માઇનસ છ પરફેક્ટ --+ 6 अब जक्शन कर दो - 5 - 5 दूना कितना થાય છે ચેક આઉટ કરજો 1 માંથી 6 જાય તો - 5 - 5 दूना 10 કેટલા થયા - 2 थे परफेक्ट तो અહીંયા - 2 થાય છે આપણે કેટલા આપ્યા + ફરીવાર ચેક આઉટ કર દો નિશ્ચયક ગતનો છે +-++ 0 તો કેન્સલ - 1 માઇનસ વનની હાર કેન્સલ કરો સમ કેન્સલ કરો એક માઇનસ નવ એકમાંથી નવ જશે તો માઇનસ આઠ ઓકે ડન બે બેની હાર કેન્સલ કરો સમ કેન્સલ કરો એક માઇનસ છ પરફેક્ટ માઇનસ બે તો અહીંયા આપણી ગોઠવણ મુજબ શું થાય તો એ ઇનવર્ષ બરાબર વન અપન માઇનસ બે અને એડજોઇન્ટ મળવો જોઈએ પરફેક્ટ હવે એડજોઇન્ટ આપણને આપ્યું છે આ એડ કયા સ્થાને છે ઓબ્જર્શન કરો કયા સ્થાને છે ત્રીજી હારમાં બરાબર અને કયા સમો પહેલા સમો તો આપણે અર્જુન્ટમાં શું વાત કરી હતી દરેક ઘટક નું સહવય શોધવાનું શ્રેણીકના અને એને હારનું રૂપાંતર કોની અંદર કરવાનું સંભમ તો કયો સમ છે પહેલો તો પહેલો સમ છે તો પહેલો સમ એનો અર્થે પહેલી હાર પકડવાની શું કરવાનું શ્રેણિકની હાર હારનું રૂપાંતર કોની કરવાનું સંભમ સહવય શ્રેણિકમાં આ વસ્તુ કરતા હતા દરેક ઘટક નું સહવય શોધવાનું અને એને સમપમાં લખવાનું કયા સાને છે ઓબ્જેક્શન કરી દો પરફેક્ટ ત્રીજા સાને તો આનો સહવ્યો આપણે શોધવાનો છે બેનો સહવય ઓબ્જેક્શન કરી દો તો નો સહ અવયવ જ બેનો સહવય નિશાની જો લો બેની નિશાની પ્લસ માઈનસ અને કઈ પ્લસ તો કઈ નિશાની પ્લસ બેની હાર કેન્સલ સમ કેન્સલ કરો ભાગ આટલો પકડો એક માઇનસ છ એક માઇનસ છ કેટલા થયા માઇનસ પાંચ પરફેક્ટ પરંતુ અહીંયા જોઈ લો માઇનસ નિશાની છે આપણે કેટલા પ્લસ બે આપેલા છે તો માઇનસને ક્યાં મોકલી દો અંદર તો માઇનસની જગ્યાએ શું થશે પ્લસ તો આપણો ઓપ્શન કયો આવશે સી ડાયરેક્ટ જવાબ આ રીતે ચાલવાનું રહેશે પરફેક્ટ વિડીયો રીબેક એકવાર મારું પાછું ફરી વાર જોઈ લાવો ચલો નીચે એવું નહીં એવું જેમ શું કે ફરીવાર લીધું છે જેથી કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય જો અહીંયા આ શ્રેણિક આપેલો છે એનો વ્યસ્ત શ્રેણિક આ થતો હોય છે કે નહીં તે ચકાસો અને વ્યસ્ત શ્રેણિક હોય તો આલ્ફાસ શોધો તો આને શું કરો નિશ્ચય નિશ્ચય ક એ શોધો અહીંયા નિશ્ચયનું તમે વિસરણ કરશો તો અગિયાર જ મળે છે કેટલું મળે છે અગિયાર તો આપણે વ્યસ્ત શ્રેણીકનું સૂત્ર કહ્યું એ ઇન્વર્સ બરાબર વન પર નિશ્ચય કી

આલ્ફા કયા સમ છે ત્રીજા સમ તો કઈ હારનું ત્રીજી હાર શ્રેણિક હોય મૂળ શ્રેણીકની હારનું સહવય શોધવાનો એ હારના સહયોને પાછા કેની અંદર દર્શાવતા હતા આપણે સ્તંભમાં વજૂલો કયો ઘટક છે પહેલો તો આનો કયો ઘટક પહેલો ટૂંકમાં આલ્ફા બરાબર શું થાય ચારનો સહવયવ થાય ચારનો અવયવ ચારના સાવની નિશાની જો લો કઈ આવે પ્લસ માઇનસ અને પ્લસ તો પ્લસ પરફેક્ટ ચારની હાર કેન્સલ કરો સમ કેન્સલ કરો ઓબ્જેક્શન કરતો બે કા બે માઇનસ પાંચ કા પાંચ માઇનસ કેટલા ત્રણ તો આપણો આન્સર માઇનસ ત્રણ ઓપ્શન કયું એ ઓકે વિડિયો એકવાર રેપબેક મારો પાછી મેથડ ફરીવાર જોઈ લેવી ડન અહીંયા વ્યસ્ત શ્રેણીકમાં જોવાનું આલ્ફા આપ્યો હોય કે એક્સ આપ્યો કે વાય પોતે કયા સ્તંભમાં છે એ સ્તંભ પકડવાનો અને એની કમ્પેરિઝનમાં અહીંયા શું પકડવાની હાર પકડવાની ત્રીજો સ્તંભ ત્રીજો સ્તંભ હોય તો આપણે અહીંયા શું કરવાની ત્રીજી હાર અને જે ક્રમ હોય ઘટકનો એ ઘટકનું અહીંયા સહવય શોધવાનું પણ સહવયની નિશાની ભૂલવાની નહીં કંઈ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ નિશાની મૂકીને જ પછી ચાલવાનું રહેશે ડન નેક્સ્ટ એમ શીખ્યું જો લો અહીંયા આપણે કોન્સેપ્ટ આગળ ચલાવ્યો એના આધારિત છે એ અને બી શ્રેણીકો માટે એ બી બરાબર ટુ આઈ હોય તો ઇનવર્સ બરાબર કેટલા તો હમણાં જ આપણે વાત કરી એ બી બરાબર એકમ શ્રેણી આઈ હોય તો બી બરાબર કેટલા થાય એને છેદમાં મૂકલો આઈ અપોન એ બોલે તો શું કહેવાય એ ઇનવર્સ કહેવાય આવું પણ સાદી ભાષામાં કહી શકું છું બરાબર તો અહીંયા જો કોનો વ્યસ્ત શોધવાનો છે તો જો અહીંયા વ્યસ કોને કરતાં બનાવવાના છે ઓબ્જેક્શન નહીં કરો એ ઇનવર્સ તો એ અહીંયા મૂકી દો ટુને અહીંયા મૂકી દો તો કેટલા થાય બી બાય ટુ એનો ઇનવર્સ સીધો જવાબ તો એ ઇનવર્સ બરાબર કેટલા થાય વન હાફ બી થાય પરફેક્ટ આ જ થાય ટેન્શન નહીં લેવાનું પાછું અહીંયા જો કાલનો કોન્સેપ્ટ અને આજનો કોન્સેપ્ટ બે ભેગું કરવાનો છે બી બરાબર શું કીધું છે બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ એનો ઇનવર્સ આપેલો હોય નિશ્ચાયક એ બરાબર માઇનસ ત્રણ હોય તો નિશ્ચાયક બી બરાબર શોધો જ્યાં એ બરાબર થ્રી બાય થ્રી કક્ષાનો શ્રેણી છે ચલો એ ઇનવર્સનું સૂત્ર પહેલાં તો નક્કી કરો તો એ ઇનવર્સનું સૂત્ર કયું હતું

एडजॉइंट ऑफ ए बराबर શું કહેવાય 3/3 કક્ષાનો શ્રેણિક હોય તો નિશ્ચયકનો સ્ક્વેર કેવાય તો આ નિશ્ચયકનો શું થાય સ્ક્વેર થાય નિશ્ચયકનો મૂલ્ય કેટલો આપે છે -3 -3 નો શું કહેવાય સ્ક્વેર કેટલો થાય +9 પરફેક્ટ પરફેક્ટ નેક્સ્ટ एमसीक्यू અરે વાહ ખાલી જગ્યા અહીં જો લો હવે સમીકરણ ઉકેલવા વાળા એમ શીખ્યું શ્રેણીક અને નિશ્ચયની બંનેથી મદદથી આપણે શીખી ગયા છીએ આપણો કોન્સેપ્ટ કયો હોય છે જો કે સમીકરણ આપેલા હોય એ વન એક્સ બી વન વાય બરાબર સી વન એ ટુ એક્સ બી ટુ વાય બરાબર સી ટુ તો આ પ્રકારનું સમીકરણ છે એનું શ્રેણિક સ્વરૂપ આપણે લખવું હોય તો કેપિટલ એ એક્સ બરાબર કેટલા થાય બી થાય છે જ્યાં કેપિટલ એ શું કહેવાય કેપિટલ એ બરાબર શું કહેવાય તો એક્સ અને વાયના સગુણ કહેવાય એ વન બી વન એ ટુ બી ટુ એક્સ બરાબર શું તો એક્સ એ આપણો ચલ હોય એનો સંભ ચલ કયા એક એક્સ અને વાય અને બી બરાબર શું તો બી બરાબર જમણી બાજુ અચળપદ હોય એનો સ્તભ શ્રેણીક થાય પરફેક્ટ પરફેક્ટ હવે અહીંયા આપણે સમીકરણ છે એનો ઉકેલ શોધવાની વાત કરીએ શું કરવાનો ઉકેલ શોધવો હોય ઉકેલ શોધવા માટે સ્વરૂપ કહ્યું તો ઉકેલ શોધવા માટે સ્વરૂપ આપણે અહીંયાથી એક્સને કરતાં બનાવો તો એ ઇનવર્સ ઇન્ટુ કેટલા થાય બી થાય એટલે વ્યસ્ત શ્રેણીકનો ઉપયોગ કરીને આપણે શું કરીએ ચાલો એક્સ અને વાય શોધવાનો તો એક્સ અને વાય એક્સ વાય ઝેડ આપે તો એક્સ વાયઝેડ એનો ટોપિક આ પ્રમાણે ઉપયોગ કરવાનો થાય તો એક્સ શોધવા માટે એ ઇનવર્સની ટુ શું કરવા પડે બી પણ એ ઇનવર્સ માટેની શરત આપણને ખબર છે કે પહેલો કોન્સેપ્ટ કયો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ કેટલા ઝીરો હોય તો એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે અસ્તિત્વ ધરાવે છે પરફેક્ટ અને વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો એનો ઇનવર્સ મળે તો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ ઝીરો હોય તો એનો શું મળે ટૂંકમાં ઉકેલ મળે અને નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એના કેટલા ઓપ્શન થાય બે ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ થાય હવે ઉકેલ ન મળે એના માટેનો કોન્સેપ્ટ પણ આપણે નિશ્ચાયકની અંદર શીખી ગયા છીએ અને અનંત ઉકેલ ક્યારે મળે એ હું તમને દેખાડતો ટેમ્પરરી બેઝ પર બંનેની વાત કરીએ તાર કે આપણને બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચાર આપેલા છે અહીંયા ચાર એક્સ વત્તા છ વાય બરાબર કેટલા આઠ આપેલા છે અહીંયા જો લો પહેલાં જ સમીકરણ છે એને તમે શું કરો બે વડે ગુણ દો બે વડે ગુણ દો તો બે કેટલા થાય ચાર બે કેટલા થાય છ બે કેટલા થાય આઠ તો બીજું જ સમીકરણને પહેલું સમીકરણ કેવું થઈ જાય સમાન તો આ પ્રકારે બે સમીકરણો સમાન બની જતા હોય તો ત્યારે કયો ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે ટૂંકમાં આ રેખાઓ કઈ કહેવાય સંપાતી રેખાઓ કહેવાય કઈ રેખાઓ કહેવાય સંપાતિ જે એક બીજા ઉપર આવેલી હોય સંપાતિ રેખા હોય તો એમનો ઉકેલ કેટલો થાય અનંત થાય પરંતુ આવું જ આપી દીધું હોય ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ચાર અહીંયા ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ધારો કે અહીંયા કેટલા આપ્યા સાત આપેલા છે તો એક્સ અને વાયના સગુણક સમાન છે પરંતુ અછળપદ કેવા છે અલગ એનો અર્થ એવો દર્શાવે કે બે રેખાઓ એકબીજાની કેવી છે સમાંતર છે બે રેખા એકબીજાની કેવી છે સમાંતર સમાંતર હોય તો એનો ઉકેલ ન મળે ઉકેલ ન મળે બોલે તો શું થાય નિશ્ચયનું મૂલે શું થાય ઝીરો પરફેક્ટ તો ઉકેલ ન મળે એ આ કોન્સેપ્ટ અનંત ઉકેલ થાય ક્યારે હોય ત્યારે કોન્સેપ્ટ આપણો બેઝિક થોડું ક્લિયર થઈ ગયું સમીકરણ આપે છે પહેલું સમીકરણ આ આપેલું છે બીજું સમીકરણ આ આપેલું હોય તો ઉકેલ ન મળે તેવી કેની કેટલી કિંમતો શક્ય છે કેની કિંમતો શોધવાની છે જો લો उकेल न मे एना उकेल न मे तो निश्चायक मूल्य केल्द जीरो चलो ध्यान रखो तो निश्चायक बराबर किला जीरो परफेक्ट जी लो एक्स ने वाय सगुणक खाली के प्लस वन अँ के आठ सगुणक एक्स सगुण के वायनों सगुणक के लो के प्लस थ्री चलो क्यों टॉपिक लाइन दौड़े अपने निश्चय के बराबर जीरो परफेक्ट हमें जो लो चौकड़ी गुणाकार कर दो के नो गुणाकार के स्क्वेर प्लस थ्री के वन नो गुणाकार करो के प्लस थ्री माइनस चौकड़ी गुणाकार आठ के बराबर के लिए जीरो चलो लो के स्क्वेर ने एक चार के

and k - 1 बराबर केला 0 આ થી k ની કિંમત કેટલી મળે જોઈ શકો છો k = 3 થાય अथवा k बराबर કેટલા થાય 1 થાય તો અહીંયા k ની કિંમત કેટલી થાય છે 2 હવે ઓબ્ઝર્વેશન કરજો ખાસ k = આપણે 1 મૂકી દો ટેમ્પરરી બેઝ પર ધ્યાન રાખજો સમીકરણ ની અંદર 1 મૂકો તો 1 + 1 કેટલા થાય 2x અહીં જોજો 8y આઠ વાય કેની કિંમત કેટલી કીધી એક ફોર સમીકરણ આ મળે છે કેની કિંમત અહીંયા વન મૂકી દો કેલા થાય એક્સ વન મૂકવા વન પ્લસ થ્રી ફોર વાય અહીંયા મૂકવા વન ત્રણમાંથી એક જશે તો કેટલા થશે બે ઓબ્જેક્શન કર દો સમીકરણ બીજું છે એને કેટલા વડે ગુણ દઉં બે વડે ગુણ દઉં અથવા સમીકરણ એકમાંથી બે સામાન્ય કાઢ દો બે સામાન્ય કાઢ દો તો કયું સમીકરણ મળશે જો એક્સ પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા ટુ તો પહેલું સમીકરણ અને બીજું સમીકરણ કેવું થઈ જાય સમાન પહેલું અને બીજું સમીકરણ સમાન થાય તો કયો ઉકેલ થાય અનંત ઉકેલ થાય કયો ઉકેલ થાય અનંત થાય તો કી બરાબર વન માટે આપણે મૂલ્ય શક્ય છે નહીં ટૂંકમાં આપણે શું કીધું ઉકેલ ન મળે એની વાત કરીએ અને પહેલાં તો કેટલા થઈ ગયા કે બરાબર 1 માટે તો અનંત ઉકેલ થાય તો હવે ફાઇનલ આન્સર આપણો કેટલો થયો ટૂંકમાં કે બરાબર ત્રણ માત્ર કેટલો કહેવાય એક જ ઉકેલ થયો ઉકેલોની કિંમતો કીધી કેટલી કિંમતો મળે તો કે બરાબર ત્રણ માત્ર એક જ કિંમત માટે ઉકેલ ન મળે ઓકે ઓકે નેક્સ્ટી ગયું સેમ પ્રોસેસ જોઈ લો સમીકરણ સહથી આપેલી છે ત્રણ સમીકરણ આપે છે એનું એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે ઉકેલ મળે નહીં સેમ પ્રોસેસ એનો એ જ વસ્તુ નિશ્ચાયક એ બરાબર કેટલા થાય જીરો ઓબ્જેક્શન કરો સગુણક એ વન વન બીજાના સગુણક વન એ વન ત્રીજાના સગુણક વન વન એ શું કાઢું કેટલા જીરો ચલો વિસ્તરણ દો ત્યારે એ

માઇનસ અંદર મોકલો માઇનસ એ પ્લસ વન વન માઇનસ એ બરાબર કેટલા જીરો ચેકઆઉટ કર દો એ ઘન માઇનસ થ્રી એ વન પ્લસ વન ટુ ટુ બરાબર ઝીરો હવે આ આપણને સમીકરણ મળે છે ચેકઆઉટ કરો એની કઈ કિંમત માટે આ મૂલ્ય ઝીરો થાય સમાધાન કરાવી દો તો પણ વાંધો છે નહીં ધારો કે એ બરાબર હું વન લઉં વન નાખી દો ઓપ્શન એ પરથી એ બરાબર વન લેતા એલએચએસ અને આ શું મળવું જોઈએ આર એચ એસ તો એ રે ઉકેલ કહેવાય ટૂંકમાં એવું કહેવા માંગુ છું વન મૂકી દો વન માઇનસ થ્રી એની જગ્યાએ કેટલા મૂક્યા વન અને પ્લસ કેટલા ટુ બરાબર કેટલા જીરો સમાધાન કરે છે ઓકે ચેકઆઉટ દો હવે કેટલા માઇનસ ટુ એ બરાબર માઇનસ ટુ લેતા એની જગ્યાએ માઇનસ ટુ મૂકો માઇનસ બેનો ઘન માઇનસ બેનો ઘન કેટલો થાય આઠ માઇનસ બે મૂકું માઇનસ માઇનસ કેવા પ્લસ ત્રણ ગુના છ અને પ્લસ બે બરાબર ઝીરો આ પણ શક્ય છે તો અહીંયા ઓપ્શન એ સમાધાન કરે છે ઓપ્શન એ સમાધાન કરે છે અહીં જોઈ લો વન માઇનસ ટુ એક જ ઓપ્શન એવું છે જે આનું શું કરે છે સમાધાન પરફેક્ટ પરફેક્ટ તો આપણો આન્સર અહીંયા શું થઈ જાય પૂરું થાય છે ઓકે ઓકે તો અહીંયા આપણે શ્રેણિકનો કોન્સેપ્ટ બેઝ એમસીક્યુનો ટોપિક આખો ક્લિયર થાય છે વિડીયો પાર્ટ વન અને પાર્ટ ટુ એકવાર ફરીવાર જોઈ લેજો શ્રેણિક તમારો અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે અને સાથે સાથે નિશ્ચાય પહેલાં અપલોડ કરી દીધું છે અને નિશ્ચયકનું પણ રિવિઝન કરી દેવું સૌથી માર્ક્સ વધુ ખેંચવાનો પ્રયત્ન આ બે ચેપ્ટરોનો હોય છે ચલો મળીએ નેક્સ્ટ ચેપ્ટર પાંચ અને વિકલન આવજો